नमस्कार मित्रों, हूँ जगदीश पटेल। मारी यूट्यूब चैनल में आपनु स्वागत छे। मित्रों, धोरण 12 भूगोल में पाठ 6 दूर संचार भाग 1 आजनो आपणो मुद्दो छे संचार एटले शू, प्रस्तावना विषे आपणे आ वीडियोनी अंदर अभ्यास करीशुं। मित्रों, पांच पाठ आपणे भणी चूक्या छीए, हवे छठो पाठ दूर संचार। दूर संचार शब्दनो अर्थ पहलो तो एक समझवानो छे कि दूर एटले शू। तो दूर एटले जे दूर दूर थी आपणे जे मेळवी शकीए ते, अने संचार एटले शू, तो संचार एटले कम्युनिकेशन। आपणे जे वातचीत करीए छीए ने एने संचार कहेवाय। वातचीत एटले एक व्यक्ति बोले छे, बीजो व्यक्ति सांभळे छे। तो एक व्यक्तिए पोतानो जे कंई पण विचार अथवा वात ए पेला बीजा व्यक्ति ने संभळावी, एटले के पोतानो संदेशो पहोंचाड्यो, बीजा व्यक्तिए संदेशो सांभळ्यो, अने पछी एना रिप्लायमां बीजा व्यक्तिए पेला व्यक्तिने पोतानी वात कही, एटले के जवाब आप्यो। आ जे बंने व्यक्तिओ वच्चेनी वातचीत थई, एटले के एकबीजानी माहिती एकबीजाने कही, एने संचार कहेवाय। सादी भाषानी अंदर एटले दूर संचार कहीए, तो दूर संचार एटले जे बे व्यक्तिओ आपणे वात करी ने, के बे व्यक्तिओ सामसामे ऊभी होय अने वातो करे, तो एने वातचीत कहेवाय। पण ए रूबरू रहीने करता होय तो एने दूरसंचार न कहेवाय। पण दूरसंचार एटले शू? तो बे व्यक्तिओ दूर बैठा बैठा एकबीजा साथे वातचीत करे, तो एने दूरसंचार कहेवाय। એટલે મિત્રો, તમારા મગજમાં એક આઈડિયા સીધો જ આવી ગયો હશે કે ટેલિફોન દ્વારા આપણે જે વાતચીત કરીએ છીએ અથવા મોબાઈલ દ્વારા જે વાતચીત કરીએ છીએ એને દૂરસંચાર કહેવાય? હા, કહેવાય, કારણ કે એક વ્યક્તિ એક શહેરની અંદર બેઠો છે અને બીજો વ્યક્તિ બીજા શહેરની અંદર બેઠો છે, તો બે અલગ અલગ શહેરોમાં બેઠેલા વ્યક્તિઓ એ મોબાઈલ ફોન કાને ધરી અને એ દૂર બેઠા બેઠા પોતાની વાતો કરી શકે છે, એટલે કે પોતાની માહિતી અથવા સંદેશો પહોંચાડી શકે છે, તો એને શું કહેવાય? દૂરસંચાર કહેવાય, બરાબર? તો એની વ્યાખ્યા આપણે જોઈ। હવે અહીંયા સંચાર તંત્રને અહીંયા જોઈએ, તો એક સ્થળેથી બીજા સ્થળે માહિતી અથવા સંદેશો મોકલવા કે પ્રાપ્ત કરવાની વિસ્તૃત વ્યવસ્થાને સંચાર તંત્ર કહે છે। આ સંચાર તંત્રની મિત્રો વ્યાખ્યા થઈ, મેં તમને સાદી ભાષાની અંદર પણ સમજાવ્યું। પરીક્ષાની અંદર પૂછાય તો સંચાર તંત્રની આ વ્યાખ્યા તમારે લખવાની થાય। આવી રીતે પહેલાંના સમયની અંદર આપણે વાત કરીએ તો લોકો બીજા લોકો સુધી સંદેશો કેવી રીતે પહોંચાડતા હશે? પહેલાં તો આવા ટેલિફોન કે એવું હતું નહીં, તો એ વખતે આપણે જોયું છે ઘણી વખતે ટીવીની અંદર કોઈ ફિલ્મોમાં કે ઢોલ વગાડીને લોકોને જાણ કરવામાં આવતી, અમુક એવી કોઈક વાત હોય તો ઢોલ વગાડે ગામની અંદર એક વ્યક્તિ અને પછી આખા ગામને ખબર પડે કે આવું કંઈક છે, ઘટના બની છે। આગ કે ધુમાડાના સંકેત દ્વારા કોઈક વખતે કોઈ આગ સળગાવવામાં અથવા તો ધુમાડો અલગ અલગ રંગોનો કાઢવામાં આવે અને એના સંકેત દ્વારા નિશાની આપીને ગામ લોકોને ખબર પાડવામાં આવે કે આવા પ્રકારની કોઈ આફત આવી છે અથવા આવા પ્રકારનો કોઈક સંદેશો ગામને કહેવો છે। પછી ઝંડા લહેરાવીને અથવા તો મોટા અવાજે કિકિયારીઓ કરી અને સંદેશા પહોંચાડવામાં આવતા, કેટલાક પ્રાણીઓ અને પક્ષીઓ દ્વારા પણ સંદેશા પહોંચાડવામાં આવતા। તમને ખબર છે દોસ્તો, કેટલાક ફિલ્મોની અંદર તમે કબૂતરવાળું જે છે ફિલ્મ એ જોયેલું હશે, બરાબર? તો એની અંદર કેવી રીતે કે કબૂતરની પાંખમાં સંદેશાની ચિઠ્ઠી બાંધી અને કબૂતરને મોકલવામાં આવતું, અને એ કબૂતર સામેના વ્યક્તિના ઘેર જઈને બેસે અને સામેનો વ્યક્તિ એ ચિઠ્ઠી લઈ લે, તો એ પદ્ધતિ પક્ષીઓ દ્વારા હતી। તો એવી રીતે બીજા કેટલાક પ્રાણીઓ પણ મોકલવામાં આવતા, કૂતરા જેવા પ્રાણીઓ પણ મોકલવામાં આવતા કે જેના દ્વારા સંદેશો પહોંચતો। તો આવી રીતે પાળેલા પોતાના જે પ્રાણીઓ કે પંખીઓ હોય એમના દ્વારા પણ સંદેશા પહોંચાડવા માટે પહેલાં ઉપયોગ કરવામાં આવતો। શરૂઆતની અંદર પરિવહનના સાધનો જ સંચારના સાધનો હતા, આ બધા પરિવહનના સાધનો કહેવાય, અને એ સાધનો દ્વારા જ સંચાર મોકલવામાં આવતો અથવા સંદેશો મોકલવામાં આવતો, કારણ કે એવું કોઈ સાધન નહોતું કે જેના દ્વારા આપણે ડાયરેક્ટ મોબાઈલ કે ટેલિફોનની જેમ વાતચીત કરી શકીએ અને આપણો મેસેજ પહોંચાડી શકીએ। એટલે આ બધા પ્રયોગો આ જે છે એ જૂના જમાનાના આ પ્રયોગો કરી અને બીજા વ્યક્તિઓ સુધી મેસેજ પહોંચાડવામાં આવતો। જુઓ મિત્રો, અહીંયા આકૃતિઓ મેં બતાવી છે બે ત્રણ, આ ધુમાડાની આકૃતિ છે તમને બતાવી છે, આ એક રંગની છે, આ બીજા રંગનો ધુમાડો છે। તો આવા અલગ અલગ રંગના ધુમાડાઓ દ્વારા અલગ અલગ
પ્રકારના મેસેજ પહોંચાડવામાં આવતા. અહીંયા બીજી એક આકૃતિ છે, આ પંખી ઉડાડ્યું છે તો અહીંયાથી પંખી ઉપર એ મેસેજ બાંધી વ્યક્તિઓ અને પછી એ પંખીને ઉડાડે સામેના વ્યક્તિ સુધી એ પંખી પહોંચે અને એ રીતે મેસેજ પહોંચતો. બીજા ઘણા બધા પ્રયોગો પણ અલગ અલગ રીતે સંદેશો પહોંચાડવા માટે કરવામાં આવતા હતા. મિત્રો, પછી સમય જતાં જતાં જેમ જેમ ટેકનોલોજીમાં સુધારો થતો ગયો તેમ તેમ પ્રિન્ટિંગ પ્રેસની સુવિધા આવી, પોસ્ટ ઓફિસ બની, ટેલિફોન આવ્યો, ફેક્સ આવ્યું, ઉપગ્રહો આવ્યા, એટલે એનાથી સંચાર વ્યવસ્થા જે છે એ ખૂબ ઝડપી અને સરળ બની. એટલે આ બધી ટેકનોલોજી ધીમે ધીમે સુધારો થતો ગયો અને જે આજની ઇન્ટરનેટ અને ઈમેલની ટેકનોલોજી છે ત્યાં સુધી આપણે આવીને ઊભા છીએ. શરૂઆત પ્રિન્ટિંગ પ્રેસથી થઈ. વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રની અંદર જેમ જેમ વિકાસ થતો ગયો તેમ વિકાસ કરવા સંચારે મહત્ત્વનો ફાળો આપ્યો. એક બાજુ વિજ્ઞાન અને ટેકનોલોજીના કારણે સંચારમાં સુધારો થયો અને સંચારમાં સુધારો થયો એટલે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પણ સુધારો થયો. જેમ કે સંચારમાં સુધારો કરવા માટે ઉપગ્રહો મૂકવામાં આવ્યા અને પછી ઉપગ્રહો આવ્યા એટલે ઉપગ્રહોના કારણે બીજા ઘણા બધા ફાયદાઓ થયા. એટલે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ઉપગ્રહોના કારણે પણ ઘણો બધો ફાયદો થયો. એટલે વિજ્ઞાન અને ટેકનોલોજી અને સંચાર એ બંને એકબીજાના પૂરક છે એમ કહી શકાય. સંચારના માધ્યમોના કારણે સમયની દ્રષ્ટિએ દુનિયા ખૂબ નાની બની ગઈ. આપણે કહી શકીએ ને કે દુનિયા ઘણી નાની બની ગઈ છે. કેમ? કારણ કે આપણો કોઈક સગા સંબંધી અથવા મિત્ર જો વિદેશની અંદર રહેતો હોય, પહેલાં તો એવું હતું કે કોઈક વિદેશની અંદર કોઈ માણસ જાય ને તો 2-5 વર્ષે પાછો આવે, 10-10 વર્ષે પાછો આવે ત્યારે એ જોવા મળે, એટલામાં તો એ વ્યક્તિ ઘણો બધો બદલાઈ ગયો હોય. અને અત્યારે આપણો જ કોઈક મિત્ર અથવા કોઈક સગા સંબંધી આપણા એ વિદેશની અંદર જાય તો રોજ વિડીયો કોલિંગ થાય અને રોજ વિડીયો કોલિંગ થાય એટલે આપણે એ વ્યક્તિને જોઈ શકીએ. એ વ્યક્તિ ક્યાં રહે છે, કેવા રૂમની અંદર રહે છે, કઈ કઈ વસ્તુઓ વાપરે છે, બધું જ વિડીયો કોલિંગ દ્વારા આપણને એ બધું બતાવે. વોટ્સએપ ચેટિંગ દ્વારા એ રોજે રોજ ફોટા પાડીને આપણને બધું મોકલી શકે. તો આના આધારે આપણે નથી કહી શકતા કે દુનિયા નાની બની ગઈ છે. આપણા મિત્ર અથવા સગા સંબંધી અહીંયાથી અમદાવાદ કે સુરત જેવા શહેરમાં રહેતા હોય, દિલ્હી મુંબઈ જેવા શહેરમાં રહેતા હોય કે પછી વિદેશમાં રહેતા હોય, શું ફરક પડે છે? કારણ કે આપણે એમને રોજ જોઈ શકીએ છીએ. અને બીજું, ટ્રાન્સપોર્ટેશનની સુવિધા વધી, વિમાનની સગવડો વધી છે એટલે ઓન ધ સ્પોટ ફોરેનમાં રહેતો વ્યક્તિ પણ વિમાન દ્વારા તાત્કાલિક થોડાક સમયની અંદર પહોંચી શકે છે. એટલે એ પણ બહુ સારી વસ્તુ છે. એટલે દુનિયા નાની બની ગઈ છે એવું લાગે છે. પરિવહનની તુલનામાં આધુનિક સંચાર તંત્ર જે છે એણે પૂરા વિશ્વને એક વૈશ્વિક ગ્રામમાં ફેરવી દીધું છે. પરિવહન જે છે એ પરિવહનના કારણે તો દુનિયા નાની બની ગઈ એવું તો કહી શકાય, બરાબર? આખું વિશ્વ એક ગામ બની ગયું છે એવું પણ કહી શકીએ પરિવહનના કારણે, કે વિમાન દ્વારા ફટાફટ આપણે પહોંચી શકીએ છીએ. પણ એના કરતાંય ફાસ્ટ સંચાર તંત્ર, આધુનિક સંચાર તંત્ર જે છે, અત્યારનું વિડીયો કોલિંગ, વિડીયો કોન્ફરન્સિંગ, બરાબર, આ બધી જે સુવિધાઓ છે એનાથી આખું વિશ્વ એક ગામ બની ગયું હોય એવું લાગે છે. કે જેથી કરીને આખા વિશ્વમાં ગમે ત્યાં રહેતો માણસ ગમે ત્યારે ગમે તે વ્યક્તિની સાથે રૂબરૂ જોઈ શકે, વાત કરી શકે અને એને અનુભવી શકે છે. તો આખું વિશ્વ એક ગામ બની ગયું છે. વર્તમાન આર્થિક વિકાસ આધુનિક સંચાર તંત્ર પર આધારિત છે. અત્યારે હાલ જે આર્થિક વિકાસ દુનિયાની અંદર થઈ રહ્યો છે એ બધો જ આર્થિક વિકાસ એ આજના સંચાર તંત્ર ઉપર આધારિત છે. સંચાર તંત્રની જે સગવડો ઊભી થઈ છે, મોબાઈલ, ટેલિફોન, ફેક્સ, એનાથી આગળની વસ્તુઓ, ઇન્ટરનેટ, ઉપગ્રહો, આ જે સંચાર તંત્રની સુવિધા ઊભી થઈ છે એના આધારે અત્યારે દરેક દેશો આર્થિક વિકાસ કરી રહ્યા છીએ. એના વગર આર્થિક વિકાસ કરવો પણ અશક્ય વસ્તુ છે એમ કહીએ તો એ કંઈ ખોટું નથી. મિત્રો, અહીંયા આધુનિક સંચાર તંત્રના કેટલાક બધા વસ્તુઓ જે છે તમને બતાવી છે. અહીંયા તમે જોઈ શકો છો કે આ પ્રિન્ટિંગ પ્રેસ, આ પ્રિન્ટિંગ પ્રેસની સુવિધા આવી. એના પછી ધીમે ધીમે આ ટેલિફોન આવ્યો. તો અહીંયા જૂનો ટેલિફોન, કદાચ તમે ટેલિફોન ન પણ જોયો હોય એવું બની શકે, કારણ કે તમે મોબાઈલના યુગમાં જન્મ્યા છો દોસ્તો. એટલે એના પછી આ ઇન્ટરનેટ, લેપટોપ, કમ્પ્યુટરની સુવિધા આવી. આ ફેક્સની વાત છે, આ ફેક્સ મશીન છે દોસ્તો, હવે ફેક્સ મશીનનો પણ ઉપયોગ ઓછો થાય છે. પાછળ આપણે ડિટેલમાં મુદ્દો ભણવાનો છે, બરાબર. પછી અહીંયા પોસ્ટ ઓફિસ છે, તો આ પોસ્ટ ઓફિસ બતાવી છે, આ પોસ્ટ ઓફિસનું પોસ્ટ બોક્સ બતાવ્યું છે. ઉપગ્રહો બતાવ્યા છે અહીંયા. અને પછી આ ઈમેલ ટપાલની વાત કરી છે, તો ઈમેલ ટપાલનું ચિત્ર છે. તો આવા બધા જે સુધારા છે એ સંચાર તંત્રની અંદર થઈ ગયા છે.
આગળ જોઈએ તો આપણે પૃથ્વીની સપાટી પર કે અવકાશમાં બનતી ઘણી ઘટનાઓ જીવંત જોવા માટે સક્ષમ બન્યા છીએ. અત્યારે હાલ જે સંચાર તંત્ર સુધર્યું એના કારણે સંચાર તંત્રથી આપણને કયા કયા લાભો થયા એ લાભોની વાત અહીંયા આપણે ભણી રહ્યા છીએ. તો એમાં પહેલી વાત એ છે કે અવકાશની અંદર જે કંઈ પણ ઘટનાઓ બને છે અથવા પૃથ્વી ઉપર કંઈક ઘટનાઓ બની રહી છે તો એ ઘટનાઓને આપણે જીવંત અથવા લાઈવ જોઈ શકીએ છીએ. તમને ખબર હશે કે તમે ક્રિકેટ મેચ લાઈવ જુઓ છો, નરેન્દ્ર મોદી ભાષણ કરે અથવા તો કોઈ નેતા ભાષણ કરે તો એનું ભાષણ આપણે લાઈવ જોઈ શકીએ છીએ, બરાબર. તો આ જે લાઈવનો મતલબ કે જીવંત, એક જગ્યાએ ઘટના બનતી ચાલુ હોય અને અહીંયા આપણે આપણી ટીવીની અંદર રૂબરૂ જોઈ શકતા હોય. ઉપગ્રહોના કારણે આ વસ્તુ શક્ય બની છે દોસ્તો. તો એ આજના સંચાર તંત્રના આધારે આપણને એનો લાભ મળ્યો છે. બીજી બાબત જોઈએ તો દેશના આર્થિક, સામાજિક, રાજકીય તથા સાંસ્કૃતિક વિકાસની સાથે સાથે સંચાર તંત્ર એ રાષ્ટ્રીય એકતા માટે, અખંડિતતાને જાળવી રાખવા માટે ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. દેશનો આર્થિક વિકાસ જે જોઈએ તો સામાજિક વિકાસ જોઈએ, રાજકીય વિકાસ જોઈએ કે સાંસ્કૃતિક વિકાસ જોઈએ તો એ તો સંચારના કારણે થયો જ છે, પણ સાથે સાથે રાષ્ટ્રીય એકતા જાળવવામાં એ પણ સંચાર તંત્ર ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. દેશની અખંડિતતા જાળવવામાં પણ સંચાર તંત્ર મહત્વનો ભાગ ભજવે છે. કેવી રીતે? તો મિત્રો જુઓ કે ધારો કે કોઈ અત્યારે હાલ ચીનના કંઈક પ્રશ્નો ચાલે છે, બરાબર, અથવા તો પાકિસ્તાનના આતંકવાદીને લગતા કોઈક પ્રશ્નો ચાલતા હોય અથવા કોઈક સૈનિકોનું આતંકવાદી હુમલાના કારણે મૃત્યુ થયું હોય, હવે એવા વખતે આખા દેશની અંદર સોશિયલ મીડિયા એક્ટિવ થઈ જાય છે. ફેસબુક, વોટ્સએપ અને એના જેવી બીજી ઘણી બધી સોશિયલ મીડિયાઓ જે છે એ સોશિયલ મીડિયાની અંદર એવા દેશભક્તિના મેસેજ ચાલ્યા કરે. હવે બધા લોકો એ દેશભક્તિના મેસેજને ટેગ કરે, એને જુએ, એની સામે રિએક્શન કરે અને આખા દેશની અંદર એક દેશભક્તિનો જુવાળ ભેગો થાય, બરાબર, એકઠો થાય. તો આ દેશભક્તિનો જે જુવાળ ભેગો થવો ને એ સોશિયલ મીડિયાના કારણે શક્ય બન્યો. તો સોશિયલ મીડિયા એટલે શું છે? સંચાર તંત્ર છે. અને એ સંચાર તંત્ર થકી રાષ્ટ્રીય એકતા જે છે અને અખંડિતતા જાળવવા માટે એક જુવાળ તૈયાર થયો. તો આ એનો લાભ છે. ભારત જેવા વિશાળ દેશમાં પૂર, દુષ્કાળ, ભૂકંપ, ચક્રવાત, સુનામી, માનવસર્જિત આપત્તિઓ એ બધાનું વ્યવસ્થાપન કરવું અને વિકસિત સંચાર તંત્ર દ્વારા એ વસ્તુ શક્ય નથી. દોસ્તો, સંચાર તંત્રનો વિકાસ સારો થયો હોય તો આ બધી વસ્તુઓનું આપણે એડવાન્સમાં વ્યવસ્થાપન કરી શકીએ, મતલબ કે એની આગાહી કરી શકીએ છીએ. આ કુદરતી આફતો છે અને એ તો આવવાની જ છે, એને રોકી નથી શકતા આપણે, પણ એડવાન્સમાં જો એની જાણકારી થાય, આપણને આગાહી મળે તો આપણે એનાથી લોકોને ચેતવી શકીએ અને લોકોને દૂર લઈ જઈ શકીએ કે જેથી કરીને લોકો એનાથી બચી શકે. એટલે આપણે એ આધુનિક વ્યવસ્થાપન જે વાળું જે કાર્ય છે એ સંચાર તંત્ર વગર શક્ય બનતું નથી. સંચારના જે સાધનોની આપણે વાત કરીએ દોસ્તો, તો સંચારના સાધનો છે એને બે ભાગની અંદર વહેંચવામાં આવે છે. એક છે વ્યક્તિગત સંચાર તંત્ર અને બીજું છે સમૂહ સંચાર તંત્ર. વ્યક્તિગત સંચાર તંત્ર એટલે દોસ્તો બે વ્યક્તિઓ અલગ અલગ રીતે સ્વતંત્ર રીતે પોતાની વાતચીત કરે અથવા તો પોતાનો સંદેશો મોકલે એને વ્યક્તિગત સંચાર તંત્ર કહેવાય, બરાબર. અને સમૂહ સંચાર તંત્ર એટલે એક સાથે કેટલાય માણસોને સંદેશો પહોંચાડવાનો હોય તો એ સમૂહ સંચાર તંત્ર કહી શકીએ. વ્યક્તિગત સંચાર તંત્રની અંદર જોઈએ તો અહીંયા આ છ પ્રકારની વસ્તુ છે એ વ્યક્તિગત સંચાર તંત્રમાં આવશે. તો એમાં જોઈએ ટેલિફોન આવે, બે વ્યક્તિઓ સામસામે વાત કરી શકે, ફેક્સ એક વ્યક્તિ બીજા વ્યક્તિને સંદેશો મોકલી શકે, ઇન્ટરનેટ, ઈમેલ, ટપાલ સેવા અને ઓગડિયાની કુરિયર સેવા. આ છ બાબતો જે છે એ વ્યક્તિગત સંચાર તંત્ર છે. સમૂહ સંચાર તંત્રની વાત કરીએ તો એમાં બે ભાગ પડે છે. એક છે મુદ્રિત માધ્યમ અને બીજું છે ઇલેક્ટ્રોનિક માધ્યમ. મુદ્રિત માધ્યમ એટલે છાપેલું, કે જે છાપેલા જે પેપરો હોય એનો પ્રકારની અંદર અહીંયા આવશે સમાચાર પત્રો અને સામયિકો. તો સમાચાર પત્રો એટલે જે છાપા આવે છે ઘેર એ, અને સામયિકો કે જે આપણા ઘેર મહિને ચોપડીઓ આવતી હોય તે. હવે આ બંને વસ્તુ જે છે એ મુદ્રિત માધ્યમ છે કે જેના દ્વારા એકીસાથે ઘણા બધા લોકોને સંદેશો પહોંચાડી શકાય, વાત પહોંચાડી શકાય છે. ઇલેક્ટ્રોનિક્સ માધ્યમ છે તો એની અંદર ફિલ્મ,
दूरदर्शन अने आकाशवाणी आ त्रण माध्यमों जे छे एना द्वारा एकी साथे घणा बधा लोको सुधी जे पोताना विचारो छे ए विचारो अने संदेशाओ पहोंचाड़ी शकाय छे, लोकजागृतिना कार्यक्रमो केळवी शकाय छे। तो आ समूह संचार तंत्रना माध्यमो छे। तो अहींया सुधी आपणे आ वीडियोने स्थगित करीए छीए दोस्तों। आगळना वीडियोनी अंदर आपणे आ व्यक्तिगत संचार तंत्र विशे ऊंडाणपूर्वक अने डिटेलमां जोईशुं। त्यां सुधी आवजो मित्रो। वीडियोनी नीचे डिस्क्रिप्शन बॉक्समां जई तमे अन्य वीडियोनी लिंक मेळवीने जोई शको छो। आवा ज दरेक विषयना शैक्षणिक वीडियो मेळववा माटे आपणी चेनलने सब्सक्राइब करो, बेल आइकन प्रेस करी तेमांथी ऑल सिलेक्ट करवानुं न भूलशो के जेथी तमने नोटिफिकेशन मळतुं रहे। जो वीडियो गम्यो होय तो वीडियोने लाइक करो, कॉमेंट करो अने बीजा मित्रों ने शेर करो। आवजो मित्रों।